અરવલ્લીમાં બંધારણ દિવસ અને મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે કાયદાકીય જાગૃતિ શિબિર યોજાઈ. મોડાસા શનિવાર ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર તેમજ જિલ્લા વહીવટી તંત્ર અરવલ્લીના સહયોગથી મહિલાઓમાં પોતાના હક તેમજ હિતોનું રક્ષણ કરી તેવા મહિલા વિષયક કાયદાકીય જાગૃતિ માટે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય મહિલા આયોગના માનનીય શ્રીમતી લીલાબેન અંકોલિયાના અધ્યક્ષ સ્થાને મોડાસાના મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહિલા આયોગના અધ્યક્ષ શ્રી લીલાબેન અંકોલિયાએ જણાવ્યું હતું કે કાયદાકીય જાગૃત શિબિરથી મહિલાઓને બંધારણમાં આપેલા પોતાના હકોથી વાકેફ થાય અને તેમને અનુસરીને મહિલાઓને થતો અન્યાય દૂર કરે તથા મહિલાઓમાં જાગૃતતા આવવાથી સરકારની વિવિધ મહિલાલક્ષી લાભો મેળવતી થઈ શકે છે અને મહિલાઓ પુરુષને સોમવડી બની છે. મહિલા નારી અદાલતો દ્વારા મહિલાઓના પ્રશ્નો જલ્દીથી ઉકેલ લાવી શકે છે. મહિલાઓ સખી મંડળો સ્વ સહાયક જૂથો મંડળો બનાવી બચત કરી અને રોજગારી મેળવતી થઈ છે. ઘણી બહેનો લઘુ ઉદ્યોગો કરી અગરબત્તી બ્યુટી પાર્લર સીવન ક્લાસીસના ધંધા કરી રોજગારીની વિવિધ તકો ઊભી કરી રહી છે. મહિલાઓને 33% અનામત મળતા પોલીસ વિભાગ એસટીમાં કંડક્ટર તેમજ અન્ય સરકારી કચેરીઓમાં મહિલાઓનું યોગદાન રહેલ છે. વધુમાં અધ્યક્ષશ્રીએ બેટી બચાવો બેટી પઢાઓ, બાળકોની ભ્રૂણ હત્યા અટકાવો અને સ્વચ્છતામાં જાળવવા પર ખાસ ભાર મૂક્યો હતો. દીકરા દીકરીમાં ભેદભાવ ન રાખવા જણાવ્યું હતું. આ ઉપરાંત મહિલાઓની કાયદાકીય જાગૃતિ, નારી અદાલત તેમજ 181 મહિલા અભિયાનનો સમય પ્રમાણે ઉપયોગ કરવા તેમજ બાળકોનું ચિંતન કરવા અને મહિલાઓને શિક્ષણ મેળવવા ખાસ અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલ ધામેલિયાએ મહિલાઓની અમલી યોજનાઓનું ગ્રામ પંચાયતના સરપંચો અને આંગણવાડીના કાર્યકરો દ્વારા યોજનાકીય જાણકારી આપી તેનો લાભ લેતા જણાવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિનીતાબેન પટેલ મહિલાઓ માટે આપેલા હકો મેળવવા અને મહિલાઓને એક થવા જણાવ્યું હતું. બાળ સુરક્ષા અધિકારી શ્રી નિલેશભાઈએ મહિલાઓના બંધારણના કાયદાકીય હકો તેમજ બાળકોના બંધારણીય કાયદાકીય હકોની વિસ્તૃત માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં મોડાસાના પ્રાંત અધિકારી શ્રી મયંક પટેલ, મહિલા આયોગના અગ્રણી પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી ઈલાબેન, 108 અભિયાનના ચેતનાબેન પટેલ, CDPO મહિલા સશક્તિકરણ સ્ટાફ કાર્યકરણ બહેનો વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર મોશિન ચૌહાણ, ATN TV ન્યૂઝ, મોડાસા.